नमस्कार मित्रों, हूँ बंछानिधि पानी, म्युनिसिपल कमिश्नर सूरत। आज रोज 4 जून 2020 सांजे 6 वागे। गईकाल सुधी 1781 केसों हता अने गईकाले खूब वधारे संख्या में केसों, नवा नोंधायेला केसों आव्या हता। आज रोज 76 नवा केसों अत्यार सुधी आव्या छे અને અત્યાર સુધીનો કુલ કેસોની સંખ્યા 1857 થયા છે, જેનો પોઝિટિવિટી રેટ 8% પહોંચ્યું છે। જે કેસો છે એ કેસો અત્યારે ઘણા બધા કેસો એવા છે કે જે પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ અને પ્રાઇવેટ ડોક્ટર્સમાંથી સ્ટ્રેટ રેફર થઈને આવે છે, અને ઘણા બધા કિસ્સાઓમાં પ્રાથમિક સારવાર જે છે એ શરૂઆતી તોર પર કેટલા કેસમાં આપણને જોવા મળ્યું નથી, અને કેટલા કેસમાં એવું પણ જોવા મળ્યું છે કે એક હોમિયોપેથી ડૉક્ટર ના દ્વારા એલોપેથિક ડૉક્ટર જે મેડિસિન છે એને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી રહ્યા છે। એટલે આવા ઘણા બધા કેસો છે જેના રેફરલ ને કારણે આ આ કેટલા કેસોનું સંખ્યા પણ એના સાથે વધ્યું છે, અને પ્રાથમિક સારવાર જે ખૂબ અગત્યનું છે એ પ્રાથમિક સારવારથી શરૂ નથી થતા। આજમાં કોઈ મરણ નોંધાયેલા નથી, કુલ મૃત્યુનું જે સંખ્યા છે એ 76 છે, અને એનું 4.1% એનું ડેથ રેટ છે। ગઈકાલ સુધી 1168 જણા ડિસ્ચાર્જ થયેલા હતા, આજે 44 જણા ડિસ્ચાર્જ થયા છે। સમરસમાંથી 25 જણા, સિવિલ હોસ્પિટલમાંથી 19 જણા, અને કુલ ડિસ્ચાર્જ 1212 વ્યક્તિઓનું થયું છે, જે 65.3% થયા છે। સમરસ કોવિડ કેર સેન્ટરમાં 96 જણા પોઝિટિવ પેશન્ટ્સ ત્યાં સારવાર લઈ રહ્યા છે। ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં અગર જોઈએ તો અલગ અલગ ફેસિલિટી ક્વોરન્ટાઇન હેઠળ 544 લોકો અને હોમ ક્વોરન્ટાઇનમાં 6388 લોકો ક્વોરન્ટાઇન હેઠળ છે। ઘણા બધા લોકો જે રાજ્યના બહારથી આવે છે એ અને અલગ અલગ પ્રાંતોમાંથી આવે છે એ લોકો પૂછે છે કે ક્વોરન્ટાઇન છે કે કેમ। મારા બધાને વિનંતી છે કે આપ ક્વોરન્ટાઇનમાં રહો, 14 દિવસ, એ આપના હિતમાં છે અને શહેરના આરોગ્યના હિતમાં છે। નહીં તો આજે એક કેસ જે નડિયાદથી આવેલા હોય, બીજા કેસ જે મુંબઈથી આવેલા હોય, એવા કેસોમાં પોઝિટિવ કેસો આપણને જોવા મળે છે, અને જેના કારણે બીજા લોકો પણ સંક્રમિત થવાના ચાન્સ હોય છે। એટલે લોકો જે બહારથી આવે છે એને અચૂકપણે ક્વોરન્ટાઇન રહેવા માટે હું બધાને વિનંતી કરું છું। આજરોજ જે 76 કેસો છે એના અગર કેટેગરાઇઝેશન ઝોન વાઇઝ જોઈએ તો સેન્ટ્રલ ઝોનમાં 11 કેસો આજે નોંધાયા છે। આજે વરાછા એમાં 6 કેસો, વરાછા બીમાં 1, રાંદેરમાં 1, કતારગામમાં આજે 25 કેસો નોંધાયા છે। કતારગામમાં અત્યારે છેલ્લા 2 દિવસથી જે કેસોની સંખ્યા છે એ લિંબાયતથી પણ ઉપર થયા છે। કતારગામમાં સ્પેસિફિક અત્યારે જે કેસો વધી રહ્યા છે એ સંજોગોમાં જે પ્રજાપતિ સમાજ છે એ પ્રજાપતિ સમાજ ને G6નું પ્રશ્ન છે, એટલે એને જે હાઇડ્રોક્સ ક્લોરોક્વિન છે એ મેડિસિન એમને આપી શકાય એમ ના હોય, એમને પ્રાથમિક સારવાર જે છે એ થોડુંક પ્રશ્ન થઈ શકે છે। એટલે જે પ્રજાપતિ સમાજ છે એમને આપણે વિનંતી કરીએ છીએ કે એ જેટલું શક્ય બને એટલું લોકો જે બધા પ્રિકોશન્સ છે એ પ્રિકોશન્સ અચૂકપણે લે। લિંબાયતમાં આજે 11 કેસો અને ઉધના વિસ્તારના આજે પણ 18 કેસો જોવા મળ્યું છે। અઠવામાં આજે 4 કેસો જોવા મળ્યું છે। લિંબાયતના જે 11 કેસો આજે જોવા મળ્યું છે અને ઉધનાના જે 18 કેસો જોવા મળ્યું છે એ કેસોનું અનુધ્યાન કરીએ તો ઉધનામાં પર્ટિક્યુલરલી રેફરલ વધારે છે, અને તમામ ઉધના અને કતારગામ, વરાછા એ અને સેન્ટ્રલ ઝોનમાં રેફરલ જે પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ અને ડોક્ટર્સ પાસેથી એ વધારે છે। જે એક્ટિવ સર્વેલન્સ માટે 1732 ટીમો છે અને એ તમામ જે ટીમો છે એ ઘરે ઘરે જઈને
જે એઆરઆઈના કેસીસ છે, એઆરઆઈના કેસીસ શોધીને એ લોકોને મેડિસિન આપવા માટે ત્યાં ફીવર ક્લિનિકનું 55 ફીવર ક્લિનિકનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. ડોર ટુ ડોર સર્વેલન્સ, એક્ટિવ સર્વેલન્સના સાથે ફીવર ક્લિનિક અને પીએચસીના જે સંકલન છે એ સંકલન સ્ટ્રેન્ધન કરવામાં આવ્યું છે, જેના કારણે અત્યારે જે પહેલા ગંભીર દર્દીઓ હોસ્પિટલ સુધી આવતા હતા એ અત્યારે ઓછા થયા છે. કોવિડ-19 જે છે એ કોવિડ કોરોનાનું જે ડિઝીઝ છે એ ડિઝીઝમાં પ્રાથમિક સારવાર અગર થઈ જાય અને જનરલી હાઇડ્રોક્સ ક્લોરોક્વિન એચસીક્યુએસ જે અત્યારે ડબ્લ્યુએચઓ પણ અત્યારે એના જે ટેસ્ટિંગ એના એક ડ્રગ તરીકે કરી રહ્યા છે, એ ડ્રગ જે છે એ ખૂબ અસરકારક આઈસીએમઆરના સ્ટડીમાં સાબિત થયું છે. એટલે શરૂઆતના દોરમાં જ અગર લોકોને રેટિનોપાથી અથવા હાર્ટના પ્રશ્ન ના હોય તો એચસીક્યુએસથી જે સિવિયરિટી છે એ સિવિયરિટી થોડું ઓછું થવા એ જોવા મળ્યું છે. જેમિની એપ્લિકેશન ઉપરથી પણ આપણે ઘણા બધા એઆરઆઈના કેસ જે મળે છે એ એઆરઆઈના કેસીસમાં પણ ઘણા બધા પ્રાઇવેટ ડોક્ટર્સ દ્વારા પણ પ્રાથમિક સારવાર એ લોકો આપે છે. એપીએક્સ મુજબ અત્યારે 3 ઝોનમાં કાર્યવાહી ચાલુ થઈ ગયું છે અને એ 3 ઝોનમાં જે ખાસ કરીને બળીલો છે, વૃદ્ધો છે, કોમોર્બિડના પેશન્ટ્સ છે એ લોકોનું ખાસ કાળજી લેવા માટે એ ગાઈડલાઈન તૈયાર કરવામાં આવ્યું છે અને એ ગાઈડલાઈનના અનુસંધાને ખાસ કરીને એ જે એજેડ અને કોમોર્બિડના લોકો છે એ લોકો ઘરમાં જ રહે અને બહારના વ્યક્તિઓના સાથે બહુ ઓછા મુલાકાત કરે એ જરૂરી છે અને મુલાકાત જરૂરી હોય તો મુલાકાત વખતે અચૂક માસ્ક પહેરવાનું છે અને 2 મીટરનું ડિસ્ટન્સ આપણે જાળવવાનું છે અને જે આવશ્યક ચીજ વસ્તુઓ છે એ કોઈ તંદુરસ્ત પાડોશી હોય અને એ વ્યક્તિ પાસેથી મંગાવી શકાય. કોઈ પણ મેળાવડામાં એ લોકોને વિનંતી છે કે એ લોકો ના જાય હાથ ધોવા માટે અને જમતા પહેલા અને ખાસ કરીને કોઈ પણ વસ્તુ એ ટચ કરે તો એના પછી સાબુથી અથવા સેનિટાઈઝરથી પોતાના હાથ સેનિટાઈઝ કરે અને એ જે વડીલો છે એ વડીલો માટે ખૂબ કાળજીપૂર્વક અત્યારે કામગીરી કરવાનું જરૂરી જણાય છે. વડીલો અને જે કોમોર્બિડના પેશન્ટ્સ છે એમને ખાસ કરીને પોતાના દવાઈ જે લેતા હોય એ પોતાના દવાઈ પણ સાથે સાથે અચૂક રીતે લે અને આ સમયે જ્યારે ગરમી થાય છે ત્યારે એ વારંવાર પાણી પીવાનું રાખે અને પોતાને તંદુરસ્ત રાખે, પોતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ખૂબ જતન કરે એ બહુ જરૂરી છે. અગર જે સ્લમ એરિયામાં ખાસ કરીને જે વિસ્તારમાં અત્યારે કેસીસ ધીરે ધીરે લિંબાયત વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી કેસીસ થોડા બીજા ઝોન કરતાં કેસીસ ઓછા જોવા મળી રહ્યા છે. અત્યારે આપણા માટે એક પડકાર જે બહારથી લોકો છે એ લોકોનું પણ છે. હવાઈ માર્ગે જે છે એ લોકો પણ આજે 53 જણા આવ્યા છે, રોડ માર્ગે 810 જણા આવ્યા છે અને ટ્રેન માર્ગે પણ લોકો આવે છે. એટલે ઓવરઓલ જે લોકો આવે છે એ લોકોને ક્વોરન્ટાઇન રહે અને પોતાનું કાળજી લે એ ખૂબ જ જરૂરિયાત છે. દંડનું અગર આપણે જોઈએ તો આજે 54,600 રૂપિયા સંસ્થાઓ પાસેથી દંડ કરવામાં આવ્યું છે. આજ દિવસ સુધી કુલ 65,09,000 રૂપિયાનું દંડ વસૂલાત કરવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ માટે આજરોજ 73 જણાના પાસેથી, માસ્ક વગર 104 જણાના પાસેથી અને સેનિટાઈઝરના ઉપયોગ ના કરવા માટે અને અલગ અલગ બાબતો માટે પણ દંડ કરવામાં આવ્યું છે. અત્યારે એવું જોવા મળ્યું છે કે ઘણા બધા લોકો જે છે એ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ એને ખાસ ધ્યાન રાખતા નથી. એ લોકોને વિનંતી છે કે ઘરમાં વડીલ હોય અને ખાસ કરીને 40 વર્ષના થી ઓછા ઉંમરને અગર પ્રશ્ન ના હોય તો પણ જે વડીલો છે એ લોકોને ખૂબ મોટું
જોખમ સાબિત થઈ શકે એટલે તમામ લોકોને કાળજી લેવાનું ખૂબ જ જરૂરિયાત જણાય છે. ખાસ કરીને જે પાનના દુકાનો છે, ચાના દુકાનો છે, અથવા એવા પ્રકારના દુકાનો જેમાં લોકો ભેગા થતા હોય, એવા તમામ પ્રકારના દુકાનો ઉપર એક આગામી દિવસોમાં ઝુંબેશ કરવામાં આવશે અને જરૂરિયાત પડે તો એને બંધ પણ કરવામાં આવશે. આજે પાનના લગભગ 9 દુકાનો બંધ કરવામાં આવ્યું છે, સલૂનના 6 દુકાનો બંધ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી પાનના 375 દુકાનો અને સલૂનના 251 દુકાનો બંધ કરવામાં આવ્યું છે. અને એ તમામ લોકોના પાસેથી પણ દંડનું વસૂલાત કરવામાં આવ્યું છે. આજરોજ 4,454 સ્થળોમાં ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું છે. આજ રોજ સુધી કુલ 3,39,872 સ્થળોમાં ડિસઇન્ફેક્શન અને સેનિટાઇઝેશન કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યારે લગભગ પ્રી મોન્સૂનનું જે કામગીરી છે એ 98% પૂર્ણ કરવામાં આવ્યું છે. આ જે વાવાઝોડા આવ્યા હતા એ વાવાઝોડાના અનુસંધાને પણ ઘણા કામો અપડેટેડ થઈ ગયા છે અને ખૂબ વ્યવસ્થિત રીતે એના માટે આપણી જે તૈયારી છે એ તૈયારી એક ખૂબ સરસ લેવલમાં પહોંચ્યા છે. જેટલા પણ પર્વો છે, જેટલા પણ અલગ અલગ પૂજા અર્ચના કરતા હોય છે, આગામી દિવસોમાં મંદિરો અને એ તમામમાં પણ મને લાગે છે લગ્ન હોય, બીજા કોઈ પ્રસંગો હોય, એ તમામમાં લોકોને મારા વિનંતી છે કે ખાસ કરીને આ તમામ પ્રસંગોમાં લોકો તમામ જે કાળજી છે એ કાળજી અચૂક રીતે લેવામાં આવે. આપણે ઓવરઓલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અત્યારે જે કેસો આવી રહ્યા છે એમાં આપણે જોયું છે કે લિંબાયતમાં એક સ્ટ્રેટેજી કર્યા પછી ખૂબ સરસ રીતે એનું પરિણામ આપણને મળ્યા છે. સૌથી બેસ્ટ સ્ટ્રેટેજી એ છે કે લોકોને પ્રાથમિક સારવાર ત્યાંના ત્યાં કેવી રીતે આપી શકાય. આજે કતાર ગામમાં પણ એક જે દર્દી છે એમને ઘેરે સારવાર આપવામાં આવી છે. એટલે અત્યારે ધીરે ધીરે જે માઇલ્ડ સિમ્પટમ્સ વાળા હોય એ લોકોને બહુ કંઈ ચિંતા કરવાનું નથી અને એ લોકોને ઘેરે બેસીને પણ પોતાના સારવાર કરાવી શકે છે. અને જે લોકોને મોડરેટ સિમ્પટમ્સ હોય છે, ખાસ કરીને જેને શ્વાસની તકલીફ હોય છે, એ શ્વાસની તકલીફ વાળાઓને ઇમિડિએટલી હોસ્પિટલના સંપર્ક કરીને એને દાખલ થવું ખૂબ જ જરૂરી છે અને એના માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવ્યું છે. એના સાથે સાથે આગામી દિવસોમાં જે વધારે પેશન્ટ આવે તો એના માટે પ્રાઇવેટ હોસ્પિટલ્સને કોવિડ ડેઝિગ્નેટ હોસ્પિટલ તરીકે એને નિમણૂક કરવામાં આવશે અને એ પ્રમાણે સારવાર પણ લોકોને વ્યવસ્થિત રીતે મળી શકે એના માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. ફરીથી આ બધાના સાથ સહકાર મળી રહે એના આશય સાથે વિરમું છું. ધન્યવાદ.